ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના સગાઓને આજરોજ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબહેન મોહિલ, વડોદરા મેયર તથા ભાજપના આગેવાનો દ્વારા દર્દીઓના સગાને જમવાનું આપી જમવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. નજીર શેખ, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ. જે બિલકુલ કોવિડની મહામારી અને એમાં લોકોની જેટલી સેવા કરીએ એટલું ઓછું છે. કોરોનાના પેશન્ટ ગોત્રી હોસ્પિટલમાં એડમિટ છે તો આખા દિવસ ગામડેથી આવતા અને વડોદરા શહેરના એના પરિવારજનો પણ અહીંયા બેસી રહે છે પોતાના પરિવારની ચિંતા કરવા માટે. ધ્યાનમાં એક આવ્યું કે અંદર પેશન્ટને તો જમવાનું મળે છે, પણ પરિવારજન જે બહાર બેસે છે એમનું સાંજનું ભોજનની વ્યવસ્થા થઈ છે. બપોરનું ભોજન એ લોકો પોતે બહાર જઈને કે એવી રીતના એ જમવાનું પોતાનું બપોરનું જમતા હતા. અહીંયાથી અમારા ભાઈના કહેવાથી બપોરનું જમવાનું અહીંયા આ પરિવારજનને મળી રહે એના માટે એમજી હેક્ટરનો સહયોગ લીધો. એમના સહયોગથી સાથે સાથે ભરતભાઈ ડાંગર, હું પોતે અને વડોદરા શહેરના સૌ ધારાસભ્ય છે, બધાએ ભેગા થઈને, સાથે મેયરશી પણ છે અને શહેરના અધ્યક્ષ પણ છે, બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે અત્યારે ગોત્રી હોસ્પિટલમાં બી અને સમરસ હોસ્પિટલમાં બંને જગ્યાએ આજથી રોજે બપોરે જુદું જુદું મહિના સાથેનું આ પરિવારજનને ભોજન મળશે અને રોજ ભોજન જમાડી જઈશું આવીને. અને આ પરિવારના જેટલા લોકો હોય, સાથે અમારા એમ્બ્યુલન્સના ડ્રાઈવર હોય, સ્ટાફ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એવું નથી કે દર્દીના પરિવારને જ એકલા જમાડવું, બાકીનાને નહીં આપવું. બધા જ લોકોને 100, 200, 300, 400, 500 લોકો હશે તો એટલાને પણ જમાડશું, પણ રોજ બપોરનું જમવાનું અમે નક્કી કર્યું છે અને આજથી અમે એ ભોજનની વ્યવસ્થા કરી છે. ધન્યવાદ. બેન, 28 તારીખથી બી એક સેવા તમે શરૂ કરેલી, શું છે તે સેવાનું શું કામ? 28 તારીખથી સેવા કરી હતી કે હોમ આઇસોલેશન સેન્ટર, હું અને ભરતભાઈ ડાંગર, એમણે માય સાનેન્દ સ્કૂલ ત્યાં આગળ જે ગરીબ પરિવારના લોકો છે જેમના 2 રૂમ રસોડું અને 1 રૂમ રસોડાનું ઘર છે અને એમને કોરોના થયો છે તો એમને ઘરમાં હોમ આઇસોલેશન થવાની તકલીફ પડે, ત્યાં હોમ આઇસોલેશન માટેની વ્યવસ્થા કરી છે. ત્યાં એવું નથી કે ત્યાં કોઈ ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે, એમને ઓક્સિજન આપવાનું કે હોસ્પિટલ ચાલુ કરવાનું એવું નથી. જેવું ઘરમાં એ કોરોના પેશન્ટને સારવાર મળે, હોમ આઇસોલેશન થઈ શકે અને વાતાવરણ
આ બધું મેં અને ભરતભાઈ અને માય સાનેન સ્કૂલ તરફથી વ્યવસ્થા કરી. ત્યાં જે કોઈ કોરોના દર્દી હોય એણે હોમ આઇસોલેશન થવાનું હોય તો અહીંયા આવીને એ રહે, અને અહીંયા એમને જમવાથી લઈ નાસ્તો બધી વ્યવસ્થા, એનાથી વિશેષ ડૉક્ટર એમને ઓક્સિજનથી લઈને બધું ચેક કરે, સવારમાં એમને યોગા કરાવવામાં આવે, આ બધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. અત્યારે લગભગ 8-1 પેશન્ટ પણ ત્યાં એડમિટ છે. એક આશય સારા ભાવ સાથેનો છે, 100 બેડની આ એક તૈયારી રાખીને હોમ આઇસોલેશન કર્યું છે. એવું જરૂરી નથી કે એક કે દિવસે 100 લોકો ભેગા થઈને અહીંયા રહી જાય, પણ જે લોકોને તકલીફ છે, આનંદ એ વાતનો છે કે પહેલો પેશન્ટ જે દીકરો અહીંયા રહેવા આવ્યો, એ 2 દિવસથી એના ધાબા પર એ પોતે કોરોના થયેલો, એને હોમ ક્વોરન્ટાઇન થવાનું હતું, ઘરમાં એ રહી શકે એવી સ્થિતિ નહોતી. 2 દિવસથી આટલા તાપમાં એ દીકરો ધાબા પર રહેતો હતો, અને જ્યારે અમે જ્યાં માય સાનેન સ્કૂલમાં વ્યવસ્થા શરૂ કરી અને એ દીકરો જ્યારે અહીંયા એડમિટ થયો, અહીં રહેવા આવ્યો, અમને બધાને એટલો આનંદ અને ગર્વ છે કે એ દીકરાને જે અમે સગવડ ચાલુ કરી અને એ રહેવા આવ્યો અને એ જે દિલથી આશીર્વાદ આપતો હતો, અમે એ દીકરાને રાખ્યો એટલે 100 લોકોને અમે રાખ્યા, એવું અમને આનંદ થયો હતો કે એક દીકરો 2 દિવસ આટલા તાપમાં ધાબામાં રહેતો હતો, કેમ કે પરિવારને કોરોના ન થાય એની દીકરો ચિંતા કરતો હતો. આ વ્યવસ્થા શરૂ કરી અને આ વ્યવસ્થામાં આપના માધ્યમથી પણ વડોદરાની જનતાને હું કહેવા માગું છું, આવો તમને ઘરમાં પરિવારમાં આપણે કોરોના થયો હોય તો આ પરિવાર જેવું વાતાવરણ છે, બિલકુલ ચિંતા કર્યા વગર અહીંયા તમે હોમ ક્વોરન્ટાઇન 7 દિવસ થાઓ, એવી મારી વિનંતી છે. કેમ કે બાકીના લોકોને આપણે કોરોના લાવવા નથી દેવો, અને એટલે જ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ધન્યવાદ.